ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ચલો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો, આજે આપણે ધોરણ 5 વિષય છે પ્રયોગ પોથી અને નકશાબુદ્ધિ, આમાં તમને બંને વિષયનું સાથે આપેલું છે. તો આપણે હજુ કરવાના છે પ્રયોગ. જો આગળ આપણે પહેલાં લેક્ચરમાં પ્રયોગ પહેલો કરેલો હતો ને, આજે આપણે કરશું પ્રયોગ બીજો. તો ચાલો જોઈ લઈએ કે બીજા પ્રયોગનું નામ શું છે આપણા. શું કે બીજ શું છે? બીજને ઉગવા માટે હવા અને પાણીની જરૂર પ્રમાણમાં મળે તે જરૂરી છે, જે સાબિત કરવાનું છે. તો ચાલો એમાં જોઈ લઈએ પ્રયોગ આપણો બીજો. અને એમાં સાધન સામગ્રીમાં શેની જરૂર પડશે? તો કે પાણી, ચણા, વાટકી અને ભીનું કપડું. ચાલો હવે આપણે આકૃતિ અહીં પહેલાં દોરીને સમજીએ. ચાલો આવી રીતના તમે, હું દોરતી છું આવી રીતે, તમે પણ દોરી નાખજો. પહેલાં શું કરવાનું? આવી રીતના ઓવલ શેપ કરવાનો છે અને અહીંથી આમ નાનું બાઉલ શેપ બનાવી નાખવાનું. ચાલો આમાં પછી પાણી, આ રીતે પાણી કદ બનાવી નાખવાનું અંદર. પછી અંદર શું કરી નાખવાનું? ચણા મૂકી દેવાના. ચાલો થઈ ગયું. પછી અહીં આપણે એરો આપીને લખી નાખવાનું કે આ શું છે? વાટકી. પછી આ જે લાઈન આપણે ડ્રો કરીને નીચે પાણી, જે રાઉન્ડવાળા છે એ શું છે? ચણા. ઠીક છે, ચાલો આ રીતે થઈ ગયું. પછી બીજી વાટકી આવી રીતે ડ્રો કરવાની છે. ચાલો આ રીતે બીજી વાટકી થઈ ગઈ. એમાં પણ આ રીતે પાણી શું કરવાનું છે? એમાં ભીનું કપડું રાખવાનું છે. આ ભીનું કપડું, આ પાણીવાળું આખું ભીનું કપડું છે અને એની અંદર ચણા મૂકવાના છે. આ છે ચણા, પછી આ શું છે? વાટકી, અને આ છે ભીનું કપડું. ચલો સમજાઈ ગઈ. આ વાટકી પેલી, આ વાટકી બીજી, અને હવે કરશું એ વાટકી ત્રીજી. ચલો એમાં પણ આ રીતે કરી નાખવાનું. પહેલાં શું કરવાનું? આવું ઓવલ શેપ અને નીચેથી હાફ સર્કલ. ચાલો એમાં શું કરવાનું છે? ફક્ત ચણા જ રાખવાના છે ખાલી. ચાલો આ શું છે? વાટકી, અને આ છે ચણા. ચાલો વાટકી ત્રણ. ચાલો થઈ ગયું. જો આ રીતે તમે પણ આ ત્રણ આકૃતિ આ રીતે તમારી બુકમાં ડ્રો કરી નાખજો. ચાલો હવે આપણે સમજીએ કે પહેલી વાટકી છે એમાં શું છે. તો પહેલાં તો પદ્ધતિ આપણે સમજી લઈએ. ત્રણ વાટકી અને થોડા ચણા લો. શું કરવાનું? પહેલાં ત્રણ વાટકી લેવાની અને થોડાક ચણા લેવાના. પહેલી વાટકીમાં 5 ચણા લઈને વાટકીને પાણીથી ભરી દો. જેમ કે આપણે પહેલી વાટકી જોઈને એમાં શું હતું? પાણી હતું અને અંદર 5 ચણા મૂકવાના. પછી બીજી વાટકીમાં 5 ચણા અને ભીના 5 ચણા લઈ ભીના કપડામાં વીંટીને મૂકો. જુઓ આ બીજી વાટકી છે એમાં પણ શું કરવાનું? ભીનું કપડું કરી નાખવાનું, આખું નીચવી નાખવાનું. પછી શું કરવાનું? એની અંદર ચણા મૂકી દેવાના. પછી એ કપડું અંદર વાટકીમાં મૂકી દેવાનું. એ શેમાં કરવાનું? તો કે બીજી વાટકીમાં મૂકવાનું. પછી ત્રીજી વાટકીમાં 5 ચણા મૂકો, તેમાં બીજું કાંઈ મૂકવાનું નથી. પછી ત્રીજી વાટકી જે છે એમાં શું કરવાનું? એમાં કાંઈ મૂકવાનું નહીં, ફક્ત ખાલી 5 ચણા જ ઉમેરવાના. પછી ત્રણેય વાટકીને ઢાંકી દો. ત્રણેય વાટકીને ઉપર ડીશ અથવા ગમે તે ભારી વસ્તુથી ઢાંકી દેવાની. પછી 2 દિવસ પછી ત્રણેય વાટકીમાં ચણાનું અવલોકન કરવાનું. જોવાનું કે 2 દિવસ પછી ચણા ફેરફાર દેખાય છે ત્રણેય વાટકીમાં. તો આપણે જોઈ લઈએ, ચાલો આ કોષ્ટક મુજબ. તો કે અવલોકન અને કોષ્ટક, વાટકી પહેલી, અવલોકનની વિગત છે આ. પહેલી વાટકી, બીજી અને ત્રીજી ત્રણેય વાટકીમાં શું શું ફેરફાર જોવા મળે? તો કે બીજને હવા મળે છે. તો પહેલી વાટકીમાં હવા મળે ન મળે, કારણ કે એ પાણીમાં છે એટલે, કારણ ઉપર ઢાંકેલું છે આખું. અને બીજી વાટકીમાં હવા મળે? હા મળે. કેમ મળે? તો કે એ વાટકીમાં શું છે? ભીનું કપડું આખું વીંટાયેલું છે એટલે ભીના કપડામાંથી એને હવા પ્રાપ્ત થઈ શકે. અને ત્રીજી વાટકીમાં પણ હવા મળી શકે. એમાં પણ કેમ મળે? તો કારણ કે ચણામાં કાંઈ છે જ નહીં પાણી કે એવું કાંઈ એટલે. પછી બીજને પાણી મળે છે? તો કે હા પાણી મળે છે. ચાલો શું કહે છે? બીજને પાણી મળે છે? તો કે પહેલી વાટકીમાં મળે, બીજી વાટકીમાં પણ મળે, ત્રીજી વાટકીમાં પાણી આપણે નાખ્યું જ નથી એટલે એને પાણી ના મળે, એટલે એમાં આવશે ના. પછી બીજમાં શું ફેરફાર થાય? તો કે બીજમાં
ફેરફાર થાય કે બીજ કાળા પડી જાય. પહેલી વટકીમાં શું થાય તો કે બીજને જેમ પાણી મારે ને, કોઈ બી વસ્તુ કોઈ કઠોળ પાણી મારે તો શું કહે છે, કાળું થઈ જાય. આ ચણા છે એ તો એકદમ કાળા થઈ જ જાય, અને કોઈ બીજી વસ્તુ હોય ને તો એ શું થાય, એકદમ પોચી પડી જાય, સાવ નરમ થઈ જાય. ચણા કેવા થઈ જાય તો કે ચણા કાળા પડી જાય. બીજી વટકીમાં શું થાય તો કે બીજી વટકીમાં ફૂલીને મોટા થઈ જાય ચણા. કારણ કેમ તો કે એને હવાનું દબાણ મળ્યો છો, આખો એકદમ પેક હોય એટલા માટે. પછી શું છે તો કે આવી રીતના ફૂલીને બહાર નીકળી જાય, કારણ કે એમાં એકદમ તે પેક હોય એટલા માટે કાપડમાં. પછી શું છે તો કે ત્રીજી વટકીમાં કંઈ ફેરફાર જોવા મળતો નથી, એ ચણા એમને એમ જ રહે. કેમ રહે એમને, તો કે એમાં પાણી નથી અને કંઈ ભીનું કાપડ પણ વીટેલું નથી, એટલા માટે એમાં કાંઈ બદલાવ થતો નથી, એટલે એ ચણા એવા હોય એવા ને એવા જ રહે. તો આ રીતે પછી શું છે, બીજમાં અંકુર ફૂટ્યા તો કે પહેલામાં નહીં ફૂટ્યા, બીજામાં ફૂટી ગયા. કેમ ફૂટ્યા, કારણ કે એમાં એને હવાનું દબાણ મળ્યું એટલે એ મોટા થઈ ગયા એટલા માટે. અને પહેલામાં તો શું થયું હતું તો કે કાળા પડી ગયા હતા, અને આમાં એના અંકુર ફૂટ્યા. અંકુર ફૂટ્યા એટલે કે બીજ મોટા થઈ જાય ને જે ચણાના દાણા, એને કહેવાય અંકુર ફૂટ્યા. એમાં ફૂટી ગયા તો બીજામાં ફેરફાર જોવા મળ્યો. અને ત્રીજી વાટકીમાં પણ કાંઈ ન થયું. કેમ તો કે એમાં તો કંઈ પાણી કે એવું કંઈ આપણે નાખ્યું જ નહોતું એટલા માટે. તો આ રીતે આપણે નિર્ણય જોઈ કે, તો ચાલો આ રીતે આપણને સમજી ગયું ને કે કઈ વાટકીમાં કયો ફેરફાર જોવા મળ્યો. ત્રીજી વાટકીમાં તો કાંઈ ફેરફાર થતો જ નથી, કારણ કે એમાં આપણે કંઈ પાણી કે એવું કાંઈ ઉમેર્યું નહોતું એટલા માટે. ચાલો હવે આપણે આનો નિર્ણય જોવાનો છે. શું છે આનો નિર્ણય, આવી શકે કે આ પ્રયોગમાં પરથી સાબિત કરી શકાય કે બીજને ઉગવા માટે હવા અને પાણીની જરૂર પ્રમાણમાં મળે તો જ બીજ અંકુર થાય. તો આમાં સાબિત થઈ શકે ને, કોઈ બી બીજને પાણી અને હવા જો મળે તો જ તે અંકુર થાય અને તો જ તેના દાણા ફૂટે, બાકી ફૂટે નહીં. આપણે ત્રીજી વાટકીમાં જોયું કે એમાં કાંઈ ફેરફાર જોવા મળ્યો નહીં, અને પહેલી વાટકીમાં શું થયું કે ચણા કાળા પડી ગયા, એમાં પણ કાંઈ એવા બીજ નીકળ્યા નહીં. તો આ રીતે એને હવાની દબાણની પણ જરૂર પડે અને પાણીની પણ જરૂર પડે. તો સમજાઈ ગઈ. હવે આપણે જોઈએ જ્ઞાન ચકાસણીમાં શું છે. તો કે પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા છે તેનો વિકલ્પ, સાચા વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. ચાલો પહેલું શું છે, નીચેનામાંથી કયું દ્વિદળી બીજ છે. તો દ્વિદળી બીજ કહેવાય ચણા. દ્વિદળી બીજ કહેવાય કેમ, તો કે એની અંદર શું કહે છે, જે ચણા હોય ને એની ઉપર પડ હોય, એની અંદર પણ એક પડ હોય, એ એક શું બની જાય, દાળ બને, એટલે એ દ્વિદળી બીજ કહેવાય, બે ભાગવાળું. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે, તો કે આંકડો. કયું હોય, એના આંકડા દ્વારા ફેલાવો થાય. એ બીજ ક્યારે થાય, તો કે જ્યારે પવન હોય ને ત્યારે એનો ફેલાવો થાય, વધારે વધારે ઉગતા જાય. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે, પાણી દ્વારા શેનો થાય, તો કે નાળિયેરી. નાળિયેરીમાં પણ અંદર જ પાણી હોય એટલે એનો ફેલાવો પણ પાણી દ્વારા જ થાય. નીચેનામાંથી કયું ખડબચડું બીજ છે, ખડબચડું બીજમાં ચણા, મોંગ, રાય અને મકાઈ. રાય પણ કેવી હોય, એકદમ લીસી હોય ગોળ, મકાઈ પણ એવી હોય એકદમ ગોળ લીસી, મગ પણ એ રીતના હોય. ચણા કેવા હોય, તો કે ચણા સેજ ઉપર રફ રફ ખડબચડા ખડબચડા હોય, એટલે એમાં આવશે એ. પછી છે નીચેનામાંથી કયું ફળનું બીજ મોટું હોય છે, તરબૂચનું, ચીકુ, સફરજન ને મોસંબી. સફરજનમાં બી ઉચ્ચ ન હોય, એમાં વચ્ચે શું હોય, એવા કાળા કાળા જે હોય ને એના ભાગની રગુ છે એવું એ હોય. એમાં મોસંબીમાં પણ નાના નાના બી હોય અંદર. ચીકુમાં શું હોય, ચીકુમાં બધાથી મોટા હોય આ ચારમાંથી, તો આમાં આવશે બી. પછી શું છે, તો કે નીચેના વિધાનોમાંથી સાચો વિધાન સાચો અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. ચલો, વાલના બીજ અંકુરણ પામે ત્યારે બીજપત્ર દેખાય છે, તો કે હા સાચું. સડેલા બીજ વાવવાથી ઉગતા નથી, તો કે સાચું. સડેલા બીજો એ આપણે ઉગાવી તેમાં કાંઈ ફેરફાર ન થાય અને એવી ઉગે પણ નહીં, કારણ કે પોતે જ સડી ગયા હોય, એટલે શું કે છે, સાવ સુકાઈ ગયેલા હોય એટલા માટે. પછી શું છે, બીજને ઉગવા માટે ફક્ત હવા જરૂરી છે, ના ખોટું. શેની જરૂર હોય, હમણાં આપણે આગળ જોયું નિર્ણયમાં, હવા અને પાણીની જરૂર પડે. તો ચાલો આ રીતે આપણો આ પ્રયોગ બીજો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ રીતે તમે તમારી બુકમાં આ બધું કમ્પ્લીટ કરી નાખજો, અને જો લખવાનું આગળના પ્રયોગ પહેલો લખવાનો બાકી હોય તો એ પણ લખી નાખજો. ચાલો આ રીતે પ્રયોગ બીજો આપણો પૂરો થઈ ગયો છે, અને આ પદ્ધતિ છે ને પ્રયોગ અને માર્ગદર્શનવાળી એ તમારે અહીંયા લખવાની થશે. ચાલો અહીંયા લખી નાખવાની, પછી આ અવલોકનનું કોષ્ટક આખું બનાવીને વ્યવસ્થિત કરી નાખવાનું છે, અને નિર્ણય, ખરા ખોટા, વિકલ્પ અને આકૃતિ વ્યવસ્થિત આ રીતે ડ્રો કરીને આ કમ્પ્લીટ કરી લેવાનું છે. ચાલો આ રીતે તમે તમારી બુકમાં આ નકશા પૂર્તિમાં બધું કમ્પ્લીટ કરી નાખજો અને એકવાર સમજી લેજો આ આખો વિડીયો જોઈને. ચલો, થેન્ક યુ.